કતાર ગામ ઝોનમાં જૂની ઝોન ઓફિસ પાછળ ગોટાળાવાળી ટેનામેન્ટને રીડેવલપમેન્ટ કરવા ટેનામેન્ટ ધારકોને બિલ્ડર અને મનપા દ્વારા ખાલી કરાવી તેઓને ભાડું પણ આપવાની વાત કરી હતી. જોકે પ્રોજેક્ટ હાલ અટવાતા અને બિલ્ડર તથા મનપા દ્વારા ભાડાના રૂપિયા પણ ન અપાતા ટેનામેન્ટ ધારકોએ ધરણા યોજી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. કતારગામ ઝોનમાં જૂની ઝોન ઓફિસ પાછળ ગોટાળાવાળી ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો છે. જર્જરિત ટેનામેન્ટને રીડેવલપ કરવા માટે સમગ્ર ટેનામેન્ટ જમીન દોસ્ત કરી અહીં કામગીરી શરૂ કરવાનું નક્કી કરાયું છે, પરંતુ નવી ટેનામેન્ટ ડેવલપ કરવાના પ્રોજેક્ટને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની NOC ન મળતા પ્રોજેક્ટ અટવાયો છે. આ જગ્યાની નજીકમાં જ હેરિટેજ ડચ કબ્રસ્તાન આવેલું છે, જેથી ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરવા માટે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા તરફથી સર્ટિફિકેટ મનપાએ મેળવ્યું હતું અને એસઆઈ અને NOCમાં ફક્ત 22-23 મીટરની હાઇટની મંજૂરી મળતા હવે કોન્ટ્રાક્ટ એજન્સી પણ આ પ્રોજેક્ટ માટે ફસાઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવી ચૂકેલી અમદાવાદની એજન્સી JP ઇસ્કોન દ્વારા ટેનામેન્ટ ધારકોને દર મહિને ભાડું ચૂકવવાનું નક્કી કરાયું હતું. જેમણે શરૂઆતના એક વર્ષ સુધી નિયમિત ભાડું આપ્યું હતું, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી ટેનામેન્ટ ધારકોને ભાડું પણ મળતું નથી અને પ્રોજેક્ટ પર પણ કોઈ કામગીરી થઈ નથી રહી, જેથી 1300થી વધુ ટેનામેન્ટ ધારકોએ પરિવાર સાથે મળી ગોતાળાવાળી ટેનામેન્ટ ખાતે સ્થળ ઉપર ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું, જ્યાંથી તેઓ કલેક્ટરને આવેદન પત્ર આપવા જશે. મહિનાઓથી અટકી પડેલા ગોટાળાવાળી ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈ હાલ તો ટેનામેન્ટ ધારકોને ભાડું પણ ન મળતા તેઓને જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. અમારે જે ગોટાળાવાળી ટેનામેન્ટની અંદર જે જૂના ટેનામેન્ટ થઈ ગયેલા હતા એ SMC દ્વારા રીડેવલપમેન્ટ પ્લાનની એ લોકોએ યોજના ઘડી હતી, એની અંદર બિલ્ડર ઇસ્કોન બિલ્ડર જે છે એમની સાથે એ લોકોએ કોન્ટ્રાક્ટ આપીને એ રીડેવલપમેન્ટનો પ્લાન એ લોકોએ તૈયાર કરેલો હતો અને એની અંદર એ લોકોએ અમારી સાથે નક્કી કરેલું હતું સુધી ભાડા આપવામાં 3 વર્ષ સુધી જ્યાં સુધી બાંધકામ રહી જાય ત્યાં સુધી તમને ભાડામાં આપવામાં આવશે અને તમને મકાન તૈયાર થઈ જાય એટલે તમારું મકાન પરત આપી દેવામાં આવશે. આજે 3 વર્ષથી અમારા મકાનો ખાલી કરાવ્યા છે અને છેલ્લા 1 વર્ષથી કરાવ્યું છે અને છેલ્લા 5 મહિનાથી અમને ભાડું આપવામાં આવ્યું નથી અને અમે વારંવાર SMC આની અંદર MOU કરેલો છે એટલે અમે SMC કમિશનરને વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ આવતો નથી અને 5 મહિનાથી ભાડા અમારા કોઈના પણ રેગ્યુલર રહ્યા નથી અને ત્યાં જે ટેનામેન્ટના જે 304 પરિવાર જે રહીશો છે એ લોકોની ઇન્કમ પણ એવી હવે જે ભાડાના મકાનો એ લોકોએ રાખ્યા છે એની અંદર ભાડામાં રહી શકે. અત્યારે દરેક રહીશોની પરિસ્થિતિ દયનીય થઈ ગઈ છે અને આજે લોકોએ ફૂટપાથ પર અને બ્રિજની નીચે રહેવાનો વારો આવી ગયો છે, કારણ કે દરેક રહીશોની ઇન્કમ એટલી નથી કે જે 7000 ભાડું ભરી શકે, કારણ કે જો એટલી તમારી માંગ પૂરી નહીં થાય તો અમારી માંગમાં એ છે કે અમારું જે જ્યાં ગાડી એ લોકોએ રીડેવલપ માટે મકાન એ લોકોએ તોડ્યું છે તો ત્યાં ગાડી અમારું જે પ્રમાણે અમને MOU કરીને આપવામાં આવ્યો છે પાત્રતા પત્ર આપ્યું છે એના આધારે અમારું મકાન અમને વ્યવસ્થિત રીતે ઝડપથી મળી જાય અને જ્યાં સુધી એ મકાનનું કામકાજ ચાલે અને બાંધકામ ચાલે ત્યાં સુધી અમને રેગ્યુલર અમને ભાડું મળતું રહે બસ એ જ અમારી માંગ છે. અને એ તમારી માંગ પૂરી નહીં થાય તો શું? અમારી માંગ પૂરી નહીં થાય તો આ 304 જણા ધરણા પર બેઠા છે અને આ મરણ ઉપવાસની અમારી તૈયારી થઈ ગઈ છે અને હવે આની જે કંઈ પણ જવાબદારી થાય એ ગુજરાત સરકાર અને SMC ની રહેશે. કેમેરામેન મિતુલ પરમાર સાથે તરુણા રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.